ક્વેશ્ચન હું તમને એક રિવર્સ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. તમે તમે બહેનોની સુરક્ષા માટે અને બહેનોની જાગૃતિ માટે, બહેનો આગળ વધે એના માટે કામ કરો છો. હું તમને એક રિવર્સ ક્વેશ્ચન આ મંચ ઉપરથી એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે બહેનો આગળ વધે અને ઇલેક્શનમાં એ લોકો પોતાના અભિપ્રાયથી મત આપે એવો બધાનો મત છે, તો એ ઘરમાં પુરુષનો રોલ શું હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? સૌથી પહેલા હું એનો આન્સર આપું, પણ અત્યારે બહેને બધું સરસ કહ્યું, બધા બહેનો સરસ સરસ કહે છે, પણ એમને પોતાને, કેટલી બહેનોને પોતાને ખબર છે કે શું ચાલી રહ્યું છે? તમે સિરિયલો કઈ જુઓ છો તમને ખબર છે, બાકીના ન્યૂઝ પેપર નથી વાંચતા તમને ખબર છે, દિવસમાં અગર પેજ થ્રી વાળી બહેનો છે તો ક્યાં જાય છે? એટલે પછી આપણે કહીએ કે બહેનોનો શું રોલ છે ને બહેનોએ કેવું છે, પણ અરે પહેલાં તારે તો ખબર પડી છે કે તારું શું કરવાનું છે, પછી ચાર વોટ્સએપમાં જઈને બોલવા જાય ના ચાલે. એટલે આ હું મારે બહેનો માટે ઇમ્પોર્ટન્ટ કહેવા માગું છું. બીજો, એટલે હું બહુ સરળ બધી ચીજો કરવા માગું છું. સરળ કઈ રીતે કે ભાઈ આપણી બહેનોની સલામતી ને સુરક્ષા, રાઈટ? હવે એ પોઈન્ટ કે આપણી બહેનોની સલામતી ને સુરક્ષા ક્યાં પહોંચી છે, સુધરી છે કે બગડી છે? અગર આટલા વર્ષોમાં અગર મારે કહેવું હોય, નોટ ઇરિસ્પેક્ટિવ કોઈ બી પાર્ટી, પેલી પાર્ટીમાં બગડી હતી ને આ પાર્ટીમાં, 2016 આંકડા આપું છું સાહેબ, 40% બહેનોના અત્યાચાર વધ્યા છે, 40% કન્વિક્શન રેટ, એટલે જે સજા થાય ને, 100 જજમેન્ટ આવે ને તો ખાલી 18 લોકોને સજા થાય છે, એટલે બાકીના બધા છૂટી જાય છે. એટલે તમે સમજો આપણે આવી ખરાબ હાલત થઈ છે. હવે તમારો જે રોલની વાત કરો છો કે ભાઈ હસબન્ડનો શું રોલ હોવો જોઈએ એઝ અ ફાધર, હવે હું બીજી વાત કહું છું કે તમે એઝ અ બિઝનેસમેન ના જુઓ તમારા સાહેબને, તમે પુરુષ છો, તમે અગર હસબન્ડની વાત કરો તો એઝ અ ફાધર તમે જુઓ કે તમારા તમારા ઘરમાં તમારી સ્ત્રીઓ કેટલી સિક્યોર ફીલ કરે છે, સેફ ફીલ કરે છે, સેફ ફીલ કરે છે, ચાલી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ વુમેન સેફ્ટી સિક્યોરિટી, એ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે તમારા બાળકોની વાત ભણે છે, કેટલી તમારે ફીસ આપવી પડે, કેમ આટલું મોંઘું છે, કેમ આટલું પ્રાઇવેટાઇઝેશન થયું છે, શું ક્યાં પૈસાની હેરફેર, એટલે તેટલી તો કોઈને બી કોમન સેન્સ હોય. વાત કરો અગર મારા છોકરાને અગર કંઈક બી નાનું થાય છે તો અગર માની લો હું તો એફોર્ડ કરી શકું છું, પણ બીજા બિચારા લોકો એફોર્ડ કરી શકે? સી, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે તમે આ જોશો ત્યારે તમે એક ડિસિઝન લઈ શકશો. અને ફરી રિપીટ કરું છું ફેરી ફેરીને કે જે તમારો નેતાને વોટ આપો છો, એકવાર એની એફિડેવિટ જોઈ લેજો કે 5 વર્ષમાં કેટલો કમાઈ ગયો ને આપણે કેટલા ગરીબ થઈ ગયા.